નમસ્કાર મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી. આજે હું તમારી સાથે એક બહુ જ સુંદર ગીત અને એ ગીત જેના પર પિક્ચરાઇઝ થયું હતું એ પલ્લવી મહેતા વિશે વાત કરવા માટે આવી છું. 14 એપ્રિલે પલ્લવી મહેતાનું નિધન થયું અને એ સમાચાર સાંભળીને દુઃખ, બહુ જ દુઃખ થયું. અને ગયા વર્ષે જ એમની સાથે જે વાત કરી હતી એ મારી નજર સમક્ષ આખી આવી ગઈ. તો સૌથી પહેલાં તો હું તમને પલ્લવી મહેતાએ જે ફિલ્મમાં બહુ જ સુંદર અભિનય કર્યો હતો એ ફિલ્મ કંકુ વિશે થોડીક વાત કરીશ, એ ગીત વિશે અને પછી પલ્લવીબેન વિશે. કંકુ 1969માં આવી હતી અને કદાચ આજની જનરેશનને તો ખબર જ નહીં હોય આ નામ, પણ બહુ જ સુંદર ફિલ્મ અને ઘણા બધા એવોર્ડ આ ફિલ્મને મળ્યા હતા. એ ફિલ્મમાં પલ્લવી મહેતાને રોલ ઓફર થયો હતો અને પલ્લવીબેન એ વખતે દિલ્હી રહેતા હતા, પણ ફિલ્મની વાર્તા પન્નાલાલ પટેલની એટલે ઓબ્વિયસલી બહુ જ સુંદર વાર્તા હતી અને એ વાર્તા સાંભળીને એમણે નક્કી કર્યું કે મારે આ ફિલ્મમાં રોલ કરવો છે. તો કંકુની કથા કંઈક એવી છે કે એક ગ્રામ્ય નારી છે કંકુ, એના ગામના જ એક યુવક સાથે લગ્ન થાય છે અને બંને સુખેથી જીવન જીવતા હોય છે. સમયાંતરે નાનકડું બાળક પણ આવે છે, 1 વર્ષનું બાળક હોય છે. બંને પતિ પત્ની ખેતરમાં હોય છે અને ખૂબ વરસાદ આવે છે અને પૂર આવે છે, એમાં અકસ્માતે કંકુના પતિનું નિધન થાય છે. એ પછી સાવ એકલે હાથે સંઘર્ષ કરીને દીકરાને ઉછેરી રહેલી કંકુ, દીકરો જ્યારે 20 વર્ષનો થાય છે ત્યારે એના લગ્ન લેવાની તૈયારી કરે છે, પણ ઘરમાં એની પાસે એટલા પૈસા તો છે નહીં, એટલે ગામના જ એક શાહુકાર મલકચંદ પાસે એ પૈસા માટે જાય છે. અને એ વખતે ગામમાં આવી રીતે મદદ થતી હોય છે એટલે મલકચંદ પણ કંકુને કહે છે કે તું ચિંતા ના કરીશ, હું તને બધી જ મદદ કરીશ. અને એ વાત વ્યવહારમાં કંકુ અને મલકચંદ વચ્ચે થોડીક લાગણી બંધાય છે અને એક રાત્રે કંકુ પૈસા લેવા ગઈ હોય છે ત્યારે મલકચંદને શરીર સોંપી દે છે, વિલિંગલી, બળાત્કાર નથી એ. અને આ ઘટના બને છે પછી અત્યંત વ્યથિત થયેલી કંકુ ઘરે આવે છે અને સખત ગિલ્ટ અનુભવે છે અને એમાં એ તાવમાં પટકાય છે. અને જ્યારે તાવ આવે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં આ ગીત આવે છે. આ ગીતના શબ્દો બહુ જ સરસ છે, વેણીભાઈ પુરોહિતના શબ્દો છે, દિલીપ ધોળકિયાનું સંગીત અને હંસાબેનનો અદ્ભુત અવાજ, એમણે બહુ જ સુંદર આ ગીત ગાયા છે. એટલે આ ફિલ્મના સંગીતને પણ એવોર્ડ્સ મળ્યા હતા. અને કોઇન્સિડન્ટલી ગયા વર્ષે મારા જન્મદિવસે હંસા દવે પોતે મારા ઘરે હતા અને અમે એમની પાસે પગલું પગલામાં અને મને અંધારા બોલાવે બંને ગીતો ગવડાવ્યા હતા. સો આઈ એમ રિયલી ફોર્ચ્યુનેટ કે આ બધા સાથે મને સંકળાવવાનો મોકો મળ્યો છે. અને આ પગલું પગલામાં અટવાણોનું હું તમને 2-4 લાઈનો સંભળાવું, તમે જરૂર સાંભળજો, બહુ જ સરસ શબ્દો છે. આઈલ ટ્રાય. પગલું પગલામાં અટવાણું કે મન ખો રમતો છલક ચલાણું, કે મન ખો રમતો છલક ચલાણું. સાત સાત સાચા પગલાને ખોટું પગલું એ, સાત સાત સાચા પગલાને ખોટું પગલું એ, સાત સાત આ જન્મારાની અથવચ ખૂટી મેક, ઉકલશે ક્યાંથી હવે ઉખાણું કે મન ખો રમતો ચલક ચલાણું, કે મન ખો રમતો ચલક ચલાણું. પગલું પગલામાં અટવાણું કે મન ખો રમતો ચલક ચલાણું, કે મન ખો રમતો ચલક ચલાણું. એટલા સરસ શબ્દો છે, એટલા ટચી છે
કે મનખો રમતો ચલક ચલાણું. કેવા કેવા જીવનમાં પ્રસંગો આવે છે મનુષ્ય જીવનમાં, સ્ત્રી અને પુરુષના જીવનમાં, કે આખી લાઈફ બદલાઈ જતી હોય છે. અને પછી બેકગ્રાઉન્ડમાં આ ગીત પૂરું થાય છે, પણ કંકુનું ગિલ્ટ તો જતું જ નથી, કારણ કે એને બહુ જ એમ લાગે છે કે મેં બહુ ખોટું પગલું ભર્યું છે. દીકરાના લગ્ન થઈ જાય છે, પણ કંકુ બહુ દુઃખી રહેતી હોય છે. ને ગામની જ એક સ્ત્રી જે વડીલ કાકી અને બધા કહેતા હોય છે, એ કંકુનું આ મન કંઈક પારખી જાય છે અને એને પૂછે છે કે કંકુ તને કંઈ તકલીફ છે? તને કંઈ થયું છે? પણ કંકુ કશું જ બોલતી નથી. છેવટે જે વસ્તુ વિઝિબલ છે એ સામે આવીને ઊભી રહે છે કે ચોથા મહિને કંકુની ચાલ પારખીને પેલી વડીલ કાકી સમજી જાય છે કે કંકુ પ્રેગ્નન્ટ છે. હવે આવો સખત બોલ્ડ વિષય એ જમાનામાં રજૂ કરવો, એ જ કેટલી મોટી હિંમતની વાત છે કે પરણેલી સ્ત્રી છે, દીકરો છે, દીકરાના લગ્ન થઈ ગયા છે અને એ સ્ત્રી એક પગલું ચૂકી જાય છે, ત્યારે આ કાકીની હિંમત જુઓ કે એ કંકુને સમજાવે છે કે તું અમને કહે કે તને શું થયું, પણ એ બોલતી નથી. ત્યારે કાકી એની વાત પારખી જઈને કંકુને કહે છે કે જો કોઈ તને કશું પણ કહે ને તો એમને કહે છે કે 16 વર્ષ સુધી માથે સાપનો ભારો લઈને ચાલ્યા છો કદી? એટલે કે એક સ્ત્રી જે વર્ષોથી એકલી રહે છે, વિધવા છે, નાનું બાળક છે, પણ એના મનમાં પણ હૃદય છે, પ્રેમ છે, એને પણ લાગણી થઈ શકે છે. આ વસ્તુ સમજવી અને સ્વીકારવી એ કેટલી અઘરી વસ્તુ છે. અને પેલી કાકી જ કંકુને કહે છે કે તું કશી ચિંતા ના કરતી. અને ફાઇનલી જ્યારે ખબર પડે છે કે સગર્ભા છે, ત્યારે ગામની સ્ત્રીઓ ભેગી થઈને કંકુના બીજા લગ્ન કરવાનું નક્કી કરે છે, એને આ કહેવાતા પાપથી બચાવવા માટે. તો એક ગામનો જ ગરીબ માણસ એને એ લોકો શોધી લાવે છે, કારણ કે સગર્ભા સ્ત્રી સાથે તો કોણ લગ્ન કરે. એટલે એ જે ગરીબ ગામનો માણસ કાળું છે, એનો રોલ આપણા વરિષ્ઠ નાટ્યકાર અરવિંદ જોશીએ ભજવ્યો હતો, એની સાથે કંકુનું લગ્ન નક્કી કરે છે. અને ફિલ્મનો અંત તો બહુ જ ડ્રામેટિક આવે છે, કારણ કે અંદર વચ્ચે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ઘણા છે, બહુ જ સરસ કથા છે. પણ અંત હું તમને કહી દઉં કે જ્યારે કંકુ દીકરાને જન્મ આપે છે, ત્યારે પેલી કાકી જ દીકરાનું મોઢું જોવા માટે જાય છે અને એ દીકરાનું મોઢું જોઈને છળી મરે છે, કારણ કે દીકરો બરાબર મલકચંદ જેવો દેખાતો હોય છે. અને કાકી પેલી કંકુને કહે છે કે મુંય કેવું તો હતું કે આ કોનો દીકરો છે, તો આપણે કંઈક કરે તેનું. પણ કંકુની ખાનદાની એ હતી કે એણે છેવટ સુધી નામ નહોતું કહ્યું. અને આવી સરસ અને બોલ્ડ કથા લઈને કંકુ ફિલ્મ આવી હતી, જેમાં જાજરમાન અભિનેત્રી, જેમનો ખૂબ સુંદર ગોરો ચહેરો, માંજરી આંખો, એવા પલ્લવી બહેને આનો રોલ કર્યો હતો. અને કંકુ ફિલ્મ અને આ ગીત માટે મારે જ્યારે લખવું હતું ત્યારે પલ્લવી બહેનને મેં ફોન કર્યો તો એમણે બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરી કે આજે પણ લોકો કંકુને યાદ કરે છે, એ મારા માટે બહુ જ મોટી વાત છે. અને એમણે ઘણી બધી વાતો કરી એ પછી તો, અને શી વોઝ વેરી હેપી. એમણે એક વાક્ય બહુ જ અગત્યનું કહ્યું કે કંકુ ફિલ્મે મને આખી જિંદગીનું ભાથું બાંધી આપ્યું. અને ડેફિનેટલી પલ્લવીબેન, અમે તમને હંમેશા યાદ રાખીશું અને કંકુના અભિનય દ્વારા તો તમે દરેક ગુજરાતી ફિલ્મ ચલચિત્રના પ્રેમીઓ છે, ગુજરાતી સંગીતના પ્રેમીઓ છે, એના મનમાં અને હૃદયમાં કાયમ યાદ રહેશો. પલ્લવીબેન, સ્વર્ગ ગુજરી તરફથી મારી આ નાનકડી અંજલિ છે આપને.